गुड आफ्टरनून स्टूडेंट्स, आज આપણે ધોરણ 7 માં આપણો જે પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યા એ આપણે અભ્યાસ કરીશું. શું તમને ખબર છે કે આપણે જ્યારે કોઈ એક ચેપ્ટર ની શરૂઆત કરતા હો ત્યારે એના દાખલા ગણવા સુધી પહોંચવા પહેલા આપણે એના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ કે એની તમારે પ્રાથમિક સમજ છે એ મેળવવી ખૂબ જ આવશ્યક છે. ત્યારે આપણે સૌ સાથે મળી અને આ આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર છે એની પ્રાથમિક સમજ મેળવશું. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો તમને ખબર હોવી જોઈએ કે સંખ્યાનો તમને પરિચય તમને ક્લિયર હોવો જોઈએ. આપણે આપણા રિવિઝન વિડિયોમાં જોયું હતું કે આપણે અલગ અલગ સંખ્યાઓ છે, જેમ કે સૌપ્રથમ જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે બધાના મનમાં પ્રશ્ન થાય તો આપણે ભણી ગયા છીએ આગળના ધોરણમાં કે પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં 1 2 3 4 અને 5 અનંત સુધી એવી બધી સંખ્યાઓનો સમાવેશ એ આપણે પ્રાકૃતિક સંખ્યામાં કરીએ છીએ, એટલે કે જેને નેચરલ નંબર્સ કહેવાય છે. હવે આપણે જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યા જોઈએ એ પહેલા આપણે જોઈએ પૂર્ણ સંખ્યા એટલે શું. તો પૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં શૂન્યનો સમાવેશ થતો હોય, એટલે કે 0 1 2 3 4 અને 5 એ જે બધી સંખ્યાઓ છે અનંત સુધી કે જેની અંદર શૂન્યનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે એ બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની અંદર 1 થી લઈને અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો પણ સમાવેશ થાય છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. આપણે જોયું કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. જ્યારે પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની અંદર શૂન્યનો સમાવેશ થતો હોય, તેમજ ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ થતો હોય. ધન એટલે કેવી સંખ્યા સૌપ્રથમ અને ઋણ એટલે કેવી સંખ્યા? તો એ આપણે જોઈશું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. એટલે કે આપણે સંખ્યાઓનું પૂર્ણાંક સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. એટલે કે અહીંયા તમને બધાને એક સંખ્યા રેખા દોરવાની છે કે જે અહીંયા તમને સંખ્યા રેખા આપેલી છે, એવી જ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની. સંખ્યા રેખા ઉપર તમારે પૂર્ણાંક સંખ્યાઓનું નિરૂપણ કરવાનું છે, એટલે તમારે એની ગોઠવણી કરવાની છે. સેની? તો કે પૂર્ણાંક સંખ્યાઓની ગોઠવણી કરવાની છે. તો કે કેવી પૂર્ણાંક સંખ્યાઓ? તો કે જેની અંદર શૂન્યનો સમાવેશ થતો હોય. એટલે સૌપ્રથમ જ્યારે આપણે સંખ્યા રેખા દોરીએ છીએ એની મધ્યમાં શૂન્યને રાખવાનું, એટલે કે શૂન્યનો મધ્યમાં સમાવેશ થાય. જ્યારે શૂન્યની ડાબી તરફ એટલે કે આ બાજુ ડાબી તરફ ઋણ સંખ્યાઓ આવે છે, એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે, જેમ કે -1 -2 -3 આ જે બધી શૂન્યની ડાબી તરફ જે આવેલી બધી સંખ્યાઓ છે એને આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. જ્યારે શૂન્ય છે શૂન્યની જમણી તરફ જમણી બાજુએ જે પણ સંખ્યાઓ આવેલી હોય છે, એટલે શૂન્યની જમણી બાજુએ આવતી સંખ્યાને 1 2 3 આવી રીતે છોકરો અનંત સુધી વિસ્તરેલી હોય હા સંખ્યા રેખા, એમાં જે જમણી બાજુએ શૂન્યની આવતી સંખ્યાઓ છે એ સંખ્યાઓને ધન સંખ્યાઓ કહેવામાં આવે છે. જ્યારે ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ તેમજ શૂન્યનો સમાવેશ કરવામાં આવે એ બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો શૂન્ય ઋણ સંખ્યા અને ધન સંખ્યા એ બધી જ સંખ્યાઓનો સમાવેશ તમે પૂર્ણાંક સંખ્યામાં કરી શકો છો. એ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહી શકાય છે. હવે આપણે જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓ આપણે શીખ્યા. હવે પૂર્ણાંક સંખ્યામાં એની મદદથી આપણે કેટલાક દાખલાઓ ગણવાના શીખવાના છે, જે આપણે શીખતા પહેલા એના કેટલાક નિયમો છે એના કેટલાક ગુણધર્મો છે એ આપણે શીખવાના છે. તો આપણે આજે પૂર્ણાંક સંખ્યાના જે બે નિયમ છે, જેમ કે પૂર્ણાંક સંખ્યાના સરવાળાનો નિયમ અને પૂર્ણાંક સંખ્યાના
ગુણાકારનો ગુણધર્મ, સરવાળાનો ગુણધર્મ એના વિશે વિગત અભ્યાસ કરીશું. એમાં આપણે જોઈએ સૌપ્રથમ તો કે સરવાળાના ગુણધર્મ. સરવાળાના ગુણધર્મ કેવા હોય છે? તો કે જ્યારે એની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ તેમજ શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે તેમજ વિરોધી પૂર્ણાંકનો ગુણધર્મ એનો આપણે અભ્યાસ કરીશું. બહુ જ સિમ્પલ છે છોકરાઓ. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું? કે જ્યારે એક ઋણ સંખ્યા, ધન સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે. અહીંયા આપણે સરવાળાના ગુણધર્મ જોઈ રહ્યા છીએ ત્યારે આપણે સરવાળાની જ વાત કરીશું કે જ્યારે ઋણ અને ધન સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે ત્યારે જે તમને જવાબમાં મળતી સંખ્યા છે એ જવાબમાં મળતી સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા હશે. પૂર્ણ સંખ્યા હશે કેવી રીતે? તો કે -4 + 6 એટલે કે -+- એટલે કે 6 માંથી 4 ગયા એટલે આપણને 2 મળ્યા. જ્યારે જે તમને જવાબ મળ્યો છે છોકરાઓ એ છે એ કેવી છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે એ જે છે આ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. હવે જોઈએ તો કે ક્રમનો ગુણધર્મ. કેવો ક્રમનો ગુણધર્મ? તો કે અહીંયા તમને એક રકમ આપેલી છે, બે સંખ્યા આપેલી છે, જેમ કે -2 + 5 એટલે કે -2 મેં પહેલા લખેલા છે, જ્યારે +5 છે એ પાછળ લખેલા છે, એટલે કે -2 અને 5 નો મેં સરવાળો કરેલો છે અને અહીંયા એનાથી ઉલટું એટલે કે 5 + -2 મેં લખેલું છે, એટલે કે -2 + 5 આપણે કરીએ તો એનો જે જવાબ આવે છે અને 5 + -2 હું કરું તો એનો પણ જવાબ સરખો જ તમને મળે તો એ છે એક ક્રમનો નિયમ છે. ક્રમનો નિયમ કેવો? સરવાળાનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે કે જ્યારે તમે કોઈ સંખ્યા છે એની ફેરબદલી કરો છો, એની જગ્યાની, એના ક્રમની ફેરબદલી કરો છો, કે તમે એને પહેલા લખો કે એ સંખ્યાને તમે પછી લખો, પરંતુ એ બંને સંખ્યાનો સરવાળો તમને સરખો જ જોવા મળે છે તો એને ક્રમનો ગુણધર્મ કહેવાય. સરવાળાનો ક્રમનો ગુણધર્મ કહેવાય. હવે આપણે જોઈએ તો કે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ કેવો? તો કે તમને કોઈ એક જૂથ આપેલું હોય અને એનો સરવાળો કોઈ એક સંખ્યા સાથે કરવાનો હોય તો એ જૂથની તમે ફેરબદલી કરો તો એનો પણ જવાબ સરખો મળે. કેવી રીતે? તો આપણે જોઈએ તો અહીંયા -2 + 3 આપેલા છે, આ જે જૂથ છે એનો સરવાળો +4 સાથે કરેલો છે, 4 સાથેનો સરવાળો કર્યો, આનો જે જવાબ તમને મળશે એનો જવાબ. અને અહીંયા જોઈએ તો -2 જે સંખ્યા છે એ એકલી રહી છે અને 3 અને 4 એ બંને સંખ્યાને ભેગી એટલે કે જૂથમાં રાખી છે તો પહેલી સંખ્યા અને છેલ્લી બે સંખ્યા, પહેલી બે સંખ્યા અને છેલ્લી સંખ્યા તમે એના જૂથની ફેરબદલી કરી છે તો પણ એનો સરવાળો કરતા તમને જવાબ સરખો જ મળે છે. હવે જોઈએ તો કે શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. તો કે જ્યારે તમે સરવાળો કરો છો, પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો છો ત્યારે તેનો જવાબ તમને શૂન્ય મળે છે એટલે કે તટસ્થ મળે છે, કે જ્યારે એ સંખ્યા છે એની એજ મળે છે, કે જ્યારે તમે શૂન્ય સાથે તેનો સરવાળો કરો ત્યારે મળતી સંખ્યા તે જ સંખ્યા હોય છે. કેવી રીતે? તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે 8 + 0 એટલે કે 8 છે તમારી પાસે, બરાબર, તો એ 8માં તમે શૂન્ય ઉમેરો છો, 5 6 7 8 માં તમે શૂન્ય ઉમેર્યું તો તમને કેટલી વસ્તુ મળી? તો કે તમને 8 જ વસ્તુ મળે છે, કેમ કે તમે શૂન્યનું એમાં મહત્વ નથી રહેતું એટલે તટસ્થ બની જાય છે કે જ્યારે તમને 8ની અંદર તમે શૂન્ય ઉમેરો છો ત્યારે તમને 8 જ મળે છે. એવી જ રીતે ઋણ સંખ્યાઓમાં પણ એવું થાય છે કે ઋણ સંખ્યા છે જેમ કે -6 લીધેલા છે, અહીંયા -6 + 0 એટલે કે એક ઋણ પૂર્ણાંક સંખ્યામાં તમારે શૂન્યની ઉમેરવાનું છે તો પણ તમને એનો જવાબ ઋણ સંખ્યા જ પ્રાપ્ત થાય.
થાય છે એટલે કે -6 + 0 તમે જ્યારે કરો બરાબર તમને -6 જ મળે છે। હવે આપણે જોઈએ તો કે વિરોધી પૂર્ણાંક, વિરોધી પૂર્ણાંક એટલે શું? તો વિરોધી પૂર્ણાંક એટલે છોકરાઓ કે તમને કોઈ ધન સંખ્યા આપેલી છે તો એની ઉલટી એટલે કે ઋણ સંખ્યા અને એ જે બંને સંખ્યાઓ છે એનો પરસ્પર તમે કરો સરવાળો તો એ છે એ તમને શૂન્ય મળે એટલે કે પરસ્પર એ એકબીજાની વિરોધી સંખ્યા તરીકે ઓળખાય છે। જેમ કે અહીંયા +7 છે કે જે ધન સંખ્યા છે એનો સરવાળો કર્યો છે ઋણ પૂર્ણાંક સંખ્યા સાથે, ઋણ સંખ્યા સાથે કર્યો છે કે 7 + -7 કરેલા છે ત્યારે એનો જવાબ શૂન્ય આવે છે। કેમ? તો કે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય છે એટલે કે 7 માંથી 7 વયા જાય છે, 12 થઈ જાય છે, એટલા માટે તમને શું મળે છે? શૂન્ય મળે છે। આ આપણે જોયું સરવાળાના ગુણધર્મો। કેના સરવાળાના ગુણધર્મો? તો કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના ગુણધર્મો। પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાના ગુણધર્મમાં સવૃત્તાનો નિયમ, જૂથનો નિયમ, ક્રમનો નિયમ, તટસ્થ છે સંખ્યા તેમજ વિરોધી પૂર્ણાંક, એ આપણે 5 વસ્તુનો અભ્યાસ કર્યો। હવે આપણે જોઈશું ગુણાકારના ગુણધર્મો। આપણે પહેલા સરવાળાના ગુણધર્મ શીખી ગયા, હવે આપણે શીખવાનું છે ગુણાકારના ગુણધર્મો। ગુણાકારના ગુણધર્મો ક્યાં ક્યાં છે? તો કે ઓની જેમ જ છે, સૌપ્રથમ સવૃત્તાનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ છે અને જૂથનો ગુણધર્મ છે। કેવી રીતે? તો કે જ્યારે કે બે વસ્તુનો, બે સંખ્યાનો સરવાળો કર્યો છે પૂર્ણાંક સંખ્યાનો ત્યારે તેનો જવાબ છે સરખો મળે છે। એવી જ રીતે આમાં ગુણાકાર કર્યો છે, ઓમાં સરવાળો કર્યો હતો। ગુણાકારના ગુણધર્મમાં આપણે ફક્ત ગુણાકારની જ વાત કરવાની છે। એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે એમાં સવૃત્તાનો ગુણધર્મ। સવૃત્તાનો ગુણધર્મ એટલે શું? તો કે એની અંદર શું હોય? તો કે જ્યારે એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે, એક ઋણ સંખ્યા એનો ગુણાકાર એક ધન સંખ્યા સાથે કરવામાં આવે છે તો એનો જવાબ તમને શું મળે છે? તો કે માઇનસ પ્લસ માઇનસ ના માઇનસ જ રહે છે એટલે કે 4 3 12। જ્યારે 4નો અને 3 ઋણ સંખ્યા છે એનો ગુણાકાર કર્યો તો એનો જવાબ તમને 12 મળ્યો, પરંતુ એ 12 કેવા મળ્યા તમને? તો કે એ -12 મળ્યા તમને। હવે જોઈએ તો કે ક્રમનો ગુણધર્મ, ઓની જેમ જ કે ક્રમની ફેરબદલી કરો તમે તો પણ એના જવાબમાં કાંઈ જ ફેર દેખાતો નથી। જેમ કે -3 ગુણ્યા 4 લખું કે 4 ગુણ્યા -3 લખું, જે હું પહેલા લખું કે પછી લખું, પરંતુ એના જવાબ તમે કરશો 4 3 12, ઈ 12 કેવા મળશે? તો કે એ માઇનસ જ તમને મળશે, તો કે એના જવાબમાં કોઈ ફેર પડતો નથી। 3 4 12 કહો કે 4 3 12 કહો, બંને સરખા જ થાય છે એટલે કે ક્રમમાં કોઈ ફેર પડતો નથી। હવે આપણે જોઈએ તો કે જૂથનો ગુણધર્મ। કેવી રીતે જૂથનો ગુણધર્મ? તો કે જૂથના ગુણધર્મમાં પહેલા બે સંખ્યાનું જૂથ બનાવ્યું છે, છેલ્લી સંખ્યા એકલી રાખી છે। જ્યારે પહેલી સંખ્યા એકલી રાખી છે અને છેલ્લી બે સંખ્યાનું મેં જૂથ બનાવેલું છે, એમાં આપણે જોઈએ તો 3 2 6 થાય અને 4 ના 4 જ રહે એટલે કે એનો ગુણાકાર કરવાનો છે, તો કે 6 4 24। એવી જ રીતે અહીંયા 2 છે, 4 3 12, 12 2 24, બંનેનો જવાબ સરખો આવે છે એટલે કે મેં જૂથ બદલાવ્યા, જૂથ આગળ મૂક્યું કે પાછળની સંખ્યાનો જૂથ કર્યો, એનો ગુણાકાર મેં કર્યો તો પણ એનો જે તમને જવાબ મળે છે એમાં કોઈ બદલાવ જોવા મળતો નથી એટલે કે બંને સમાન જોવા મળે છે કે તમે પહેલું જૂથનું કરો કે છેલ્લા જૂથનું કરો એનો જવાબ તમને સરખો જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો -24 -24 થાય। હવે જેવી રીતે આપણે શૂન્ય છે એને સરવાળા વિશે આપણે એને તટસ્થ સંખ્યા કહીએ છીએ, એવી જ રીતે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે, જ્યારે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે, 0 છે। જ્યારે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો કે 15 એકા 15 થાય એટલે એનો ગુણાકાર કરો તો 1 કેવો થાય? તટસ્થ થાય છે। જ્યારે ગુણાકારનું સરવાળા પર વિભાજન પણ આપણે કરતા જોવાનું છે, જ્યારે આપણે અહીંયા તટસ્થ સંખ્યા
संख्या જોઈ તો કે ગુણાકાર માટેની એક તટસ્થ સંખ્યા છે સરવાળા માટેની શૂન્ય તટસ્થ સંખ્યા છે એવી જ રીતે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કરતા આપણે જોવાનું છે કેવી રીતે કે અહીંયા તમને એક રકમ આપેલી છે કે તો કે -4 5 3 આપેલા છે તમને હવે આને મારે વિભાજન કરી અને સરવાળાના સ્વરૂપમાં લખવાનું છે વિભાજન કરવાનો મતલબ મને જે રકમ આપેલી છે જે સંખ્યા આપેલી છે જે જૂથમાં આપેલી છે એને મારે ક્રમિક એટલે કે આ ક્રમનો આની સાથે એવી રીતે મારે સરવાળો કરવાનો છે ગુણાકારને મારે સરવાળા સ્વરૂપમાં વિભાજન કરવાનું છે એટલે કે મારે એને છૂટું પાડવાનું છે જોઈએ કેવી રીતે તો કે -4 -4 × 5 -4 નો 5 સાથે ગુણાકાર કર્યો અને એનો સરવાળો આપણે કર્યો -4 × 3 ની સાથે એટલે કે -4 છે એનો કૌંસમાં આપેલી બંને સંખ્યા સાથે મે ગુણાકાર કર્યો છે -4 નો ગુણાકાર 5 સાથે -4 નો ગુણાકાર 3 સાથે અને એ બંને સંખ્યાનો મે અહીંયા સરવાળો કર્યો છે એટલે સરવાળા મે એનું વિભાજન મે કરીને બતાવ્યું છે જ્યારે તમે જોઈ શકો છો કે આ જે છે એ ડાબી બાજુ છે આ છે એ જમણી બાજુ છે તો કે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ છે જ્યારે ત્યારે તમે એનું વિભાજન કરો તો કે -4 ના -4 રે 5 + 3 એટલે કે 8 થઈ ગયા વચમાં ગુણાકારની નિશાની જમણી બાજુ આપણે જોઈએ તો કે 5 + 20 કેવા તો કે માઇનસ प्लस माइनस माइनस એટલે કે -20 प्लस ની સાઈન प्लस એમ ને 4 × 3 = 12 કેવા એટલે કે માઇનસ प्लस માઇનસ એટલે કે -12 જ્યારે અહીંયા 20 અને 12 છે પરંતુ એ બંનેનો શું કરવાનો છે આપણે સરવાળો કરવાનો છે તો કે 20 प्लस 12 એટલે કે 32 પરંતુ 32 કેવા તો કે નિશાની નહીં બદલવાની માઇનસ છે તો એ માઇનસ જ 32 આવે હવે આપણે આ સાઈડ જોઈએ ડાબી તરફ તો કે 8 + 4 = 18 32 એટલે કે અહીંયા તમને 32 આવે છે પરંતુ એ 32 કેવા માઇનસ એટલે કે આનો કહેવાનો મતલબ એમ હતો કે તમે ગુણાકારનું જે સ્વરૂપ હતું એને તમે સરવાળા સ્વરૂપે વિભાજન કર્યું અલગ પાડ્યું છૂટું પાડ્યું તો પણ એનો જવાબ તમને સરખો જોવા મળે છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તમને જોવા મળે છે મળી કે નહીં આ ડાબી બાજુ છે એનો જવાબ જમણી બાજુનો જવાબ બંને તમને સમાન જોવા મળે છે આ આપણે જોયું ગુણાકારનું સરવાળા પર વિભાજન આ છે આપણું પૂર્ણાંક સંખ્યાઓની બેઝિક માહિતી કે જે પ્રાથમિક છે કે જે કોન્સેપ્ટ છે એ હવે તમને અહીંયા ક્લિયર થઈ ગયો છે કે હવે આપણે આગળ શું કરવાનું છે કે આગળ આપણે આના જ દાખલા ગણવાના છે આ જે નિયમ છે આ જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરીને જ તમારે દાખલા ગણવાના છે પૂર્ણાંક સંખ્યા એટલે શું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એ તમને હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તો આપણે આગલા લેક્ચરમાં આપણા ગણિતમાં ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ ધોરણ 7 માં સાથે મળીને અભ્યાસ કરીશું થેન્ક યુ